આ તળાવ સૂકા ભટ્ટ થઈ ગયા છે, ખેડૂત જાય તો જાય ક્યાં, વરસાદની વાત તેની તકલીફમાં તાત. આજે વાત કરી રહ્યા છીએ એ ખેડૂતની, પાટણના ચાણસ્માના સેંધા ગામમાં આજે પહોંચ્યા છીએ. આ તળાવ સૂકા થઈ ગયા છે, આ એક ગામની વાત નથી, આવા તો અનેક ગામો છે કે જે સૂકા થઈ ગયા છે, ખેડૂત જાય તો જાય ક્યાં એવી પરિસ્થિતિ થઈ છે. ખેડૂતોના મનની વાત, ખેડૂતોના દર્દની વાત કોઈ સાંભળવું જોઈએ. અને આ તળાવમાં માત્ર ઢેફાવ છે, પાણી આવે તો સાચું છે, સારું છે, નહીં તો પશુઓના તો મોત થઈ રહ્યા છે, ખેડૂત જશે તો જશે ક્યાં એવી પરિસ્થિતિ થઈ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક, ચાણસ્માના સેંધા ગામમાં અમે છીએ અને આખરે ખેડૂતો શું કહી રહ્યા છે પણ જાણીએ. આપ આ ગામના છો? અચ્છા, શું સમસ્યા છે આપને? અચ્છા, આપ શરૂઆત આપથી કરીએ. ચલો, શું સમસ્યા છે? પહેલાં તો વરસાદ નથી પડી રહ્યો, એક મહિનો થઈ ગયો, બે મહિના થઈ ગયા, વરસાદ આવતો જ નથી. વરસાદ બિલકુલ આવતો નથી, ગામમાં ઘણી બધી સમસ્યા છે. અને ગામમાં બિલકુલ પાણી પણ નથી, ગામના ઢોરો માટે ઘાસચારો પણ નથી. અને સરકાર જે પાણી નર્મદાની નહેરની જે વ્યવસ્થા કરેલી છે, અમારા ગામને જે 2.5 કિલોમીટર દૂર પાણી વહે છે, પણ સેધા ગામની અંદર બિલકુલ આજ સુધી પાણી આવેલ નથી. સેધા ગામની અંદર સાહેબો મૂકી અને પાણી 2.5 કિલોમીટર સર્વે પણ કરેલું છે. જ્યારે આ લોકોની ચૂંટણી આવે ત્યારે અમને વાયદો પણ આપેલો છે, પાણી બિલકુલ આપ્યું નથી સાહેબ, ચૂંટણી વખતે પાણી આપ્યું નથી. અને પીવાનું પાણી તો નથી, પણ ખેડૂતને ખેતી કરવા માટેનું પણ પાણી નથી. જો અમને પીવાનું પાણી પણ કદાચ જો સરકાર જો અમને આપે, હાલ જે અમે બોરનું, નિગમનું બોરનું જે પાણી પીએ છીએ તે પણ ખારું છે, બિલકુલ ખારું એકદમ. અને તળાવ સૂકા ભાઠા જેવો તળાવ પડેલો છે. એટલે સરકારને કહેવું છે અમારે કે મહેરબાની કરી, વરસાદ તો નથી આવતો એક મહિનાથી, આભે તકી અને તક્યા કરીએ છીએ, અમારી ઓળો પણ દુખાઈ ગઈ છે રાહ જોઈ જોઈ. સરકાર બહાર તો સગવડ છે, જો અમને સગવડ આલે તો ગામનું થોડું ભલું થાયું છે, પણ સરકાર પણ સાંભળતી નથી. અમે સાહેબ જે કાગળીઓ કરી નીતિનભાઈ પટેલે અમારી જોડે માંગેલા 5 વર્ષ પહેલા, એ પણ મુદ્દા નીતિનભાઈ પટેલે પણ અધર ચડાવેલા છે. આજુબાજુ નહેરો નથી તો પાણી કઈ રીતે આવે? નહેરો નથી અમારા ગામથી, કોઈ અમને નહેર નું કોઈ વ્યવસ્થા મળી નથી. અને કુદરતે પણ અમારી રૂઠી છે, અમારી પરીક્ષા લે છે. એટલે હવે અમારે આ ગામમાંથી કઈ રીતે અમારો નભાવ કરવો? પશુઓની હાલત તો ખરાબ થઈ ગઈ છે, પશુઓની હાલત તો એવી ખરાબ થઈ જશે કે અત્યારે હાલ લેબડા પણ નાખીએ છીએ, લેબડા ઘાસ એટલે કડવું, હું પશુનું ખવડાવીએ, મજબૂરીમાં ખાય છે, મજબૂરીમાં. બિલકુલ બિલકુલ. આપ જુઓ કે જે મોટા ભાગના ગામમાં પશુઓના મોત પણ થયા, એવું થાય છે ખરું? આપણા ગામમાં પશુઓ મરી જાય છે, એમને ખાધા વગર પશુઓ કેટલાય મરી ગયા, પાણી ખારું, ખાવાનું કોઈ નહીં, એ પશુ મરી જ જાય ને. પાણી 2 કિલોમીટર નહીં, પાણી તો અમારા શ્યામાળામ થઈને જાય, પણ આવતું જ નહીં અમૂરતું, પાણી હાલ્યું જ નહીં અમૂરતું આટલા વર્ષથી. આ સરકાર જ અમારો વિરોધ કરે છે ગામનો. હા, પાણી જ નથી હાલતા, પાણી જ નહીં હાલતા. બધા ગામમાં ચોણસમાં વાવડી રૂપોર બધા ભરાય છે, આ ગામ જ નહીં ભરાતું, સીધા ગામ જ નહીં આવતું પાણી. બિયારણ બધું મોઘું પડ્યું, બધું બાતલ ગયું, બધું કશું જ નથી આવતું, કશું જ નહીં. થોડો વરસાદ પડે તો રાહત થાય ખરી? વરસાદ પડે તો હાલ રાહત થાય નહીં, નથી થાય, વાયલું નિષ્ફળ જ્યું, બધું કરાવ્યું. એટલે હવે બિયારણ ના પૈસા જોઈ વાપરવા ફરી, એટલે ખેડૂત ફરીથી પાક કરી દે, કરવાનું શું વગર વરસાદ શું કરવાનું? વરસાદ થાય તો ને તો એ વસ્તી પણ પૈસા તો શું નહીં, કઈ લાઈન કરે. વરસાદ આવે તો રાહત થાય કે પછી અહીંયા તળાવ ભરાઈ જાય તો રાહત થાય ખરી? એ હવે જે પાક ની વ્યવસ્થા કરવાની છે, એ પાક ની સીઝન જતી રહી, વરસાદ આવે તો શું કરવાનું? કશું નહીં, પણ જાનવર જીવી શકે એ શક્યતા થાય, પાણી પીવા મળે, માણસને પાણી પીવા મળે. પણ કેનાલ ની હાલ વરસાદ આકાશ ઘમઘોર થઈ રહ્યું છે, આમ લોકો ખેડૂતો તકી રહ્યા છે આકાશમાં, પણ વરસાદ પડતો નથી. તળાવ જો સૂકું છે, કેનાલ અહીંયા
આપણે 10 કિલોમીટર ખોરસમ મોટી કેનાલ ત્યાંથી પાટણ સુધી 30 કિલોમીટર દૂર પાણી ગયું, ત્યાંથી 16 કિલોમીટર ગલોલી વાસણા 2 કિલોમીટર થાય ત્યાંથી પાણી ત્યાં આવ્યું. તો સીધામાં કેમ પાણી નહીં? સીધામાં વોટિંગ લાવો ત્યારે કે તમને પાણી મળી જશે, તમે તળાવમાં પાણી નાખવાનું છે. અહીંથી 2-3 કિલોમીટર દૂર વાવડી આવ્યું ત્યાંથી પાણી અમને મળી શકે, પણ સરકાર અમારી કોઈ વાત રજૂઆત વાપરતું નથી. જાનવરો માટે લેમડા જોયેલો સામે, એને કાપીને લોકો અત્યારે ઘાસચારો કરે છે. રજકો માનો એને, આજે રજકો થઈ ગયો, ઢોર નથી ખાતું, પણ આજે ખાવું પડે છે ભૂખ્યા પેટે. માણસ ને રોટલો ના મળે તો શું રોટલો ખાવો પડે, આવી હાલત પોઝિશન થઈ છે. તો સરકાર અમારું કોઈ સાંભળતી નથી. હવે ભગવાન નથી સાંભળતો, સરકાર ના સાંભળતો, અમારે ક્યાં જવાનું? આ એક વિષમ પરિસ્થિતિ છે. માણસ તો ચાલો 2-3 દિવસ બચીએ જાય, ઢોરો જશે ક્યાં? ઢોરો જાય ક્યાં? ગંભીર પરિસ્થિતિ છે. અચ્છા દાદા, આ પેલા ખેતી કરતા હતા અને હવે ખેતી કરે એમાં શું ફરક લાગે? ભગવાન હોય તો શેમાંથી કરવું? કશું નહીં, કોઈ નહીં, કોઈ નહીં, વખત છે. મારે તો હારું, ખેતી તો બંધ થઈ ગયો. ખેતી નહીં, બધું બંધ. જોર ના છોકરા લઈને ક્યાં જવું એ જ વિચાર કરો. તમારા મનથી તમે વિચાર કરો કે ક્યાં જઈને ક્યાં ભૂરાવું, ક્યાં રહેવું, શું ખાવું, શું કરવું. ચોમાસામાં જ ખેડૂત નવરો થઈ ગયો છે. નવરો હા, હું કે નવરો નહીં, મરવા વખત છોકરા ક્યાં લઈને જવું. એના કરતા ભગવાનને કે તું લઈ જા, એટલે બધી વાત પટી જાય. આશા રાખો કે જલ્દી વરસાદ પડે એમ, અને અમે થોડું ઘણું વાદળછાયું વાતાવરણ થયું છે તો વરસાદ પડવો જોઈએ. વરસાદ પડતો નથી. આપ ગામના આગેવાન છો, હવે સરપંચ સાહેબ છો. અચ્છા, તો પાણી કેમ મળતું નથી? જવાબદારી તો આપણી પણ હોય એટલી બધી. અહીંથી ખોરસમથી પાટણથી પાણી પાઇપલાઇન સાહેબ નજીક જ છે, વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી પાણીની કોઈ વ્યવસ્થા સરકારશ્રી કરી નહીં, કોઈ નથી બરાબર. મારી તો એટલી જ વિનંતી છે કે ગમે તે ભોગે પાણી આવે તો જ જીવાય એવું છે. પાણી સિંચાઈ ઉપયોગી અને પીવાનું બે નહીં. એટલે સરકારને મારી ખાસ વિનંતી કે આ સાંભળી તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરે તો લોકોને હિજરત કરવાનો વારો. તળાવ છેલ્લે ક્યારે ભરાયું હતું? કોઈ દિવસ ભર્યું જ નહીં, વરસાદથી જ ભરાય. વરસાદથી જ ભરાય, વરસાદ વગર ભરાય જ નથી. ના, કોઈ દિવસ નહીં ભરાયું, અને વરસાદ છે નહીં. તો હું તો એટલી જ વિનંતી કરું છું કે તાત્કાલિક પાણી ભરવામાં નહીં આવે તો લોકોને અહીંથી હિજરત કરવી પડે સાહેબ. હા, એટલે સરકારશ્રીને ખાસ રજૂઆત કે પાણી તાત્કાલિક ભરવી જોઈએ. પાણી 200 મીટર જ દૂર છે અહીંથી પાણીની પાઇપલાઇન. રૂપપુર, ખારી વાવડી બધા તળાવો ભરવામાં આવે તો આ કેમ નહીં? અમે સરકારને વારંવાર રજૂઆત કરેલી, પણ આજ સુધી પાણી સાંભળતું નથી, કઈ સાંભળતું નથી, કોઈ સાંભળતું નથી. આપ ખેડૂત છો? હા. શું વાવ્યું છે આ વખતે? કશું પાક જ વાવ્યો નહીં, ટૂંપો ખાધા દાડો છે. કેમ કે મારે તો ભેંસો 4 ને 7 ગાયો છે. બરાબર, સાર તો છે જ નહીં, કે દોણાય નહીં ખાવા. ઘાસ સારું છે જ નહીં, છે જ નહીં, બિલકુલ નહીં. પૈસા લઈને આપે તોય નથી. પૈસા લઈને આને સારો જ નહીં છે જ નહીં. ના, તું ઘાસ સારું તો આપે છે એમ કે છે? એ તો આ લેબડા ને એવું બધું પાણી પાણી ખવરાઈ ગયા છે, એ સારો, બીજો નહીં. લેબડા એ ખતમ થઈ ગયા તો પછી હું હાલ તો એને ઢોર ભૂખ્યા આપઘાત કરવાનો વારો. પછી માણસ તો, ચાલો હું વારંવાર કહું છું કે માણસ તો થોડાક અંશે જીવી પણ લેશે, પરંતુ આપ જુઓ કે પશુને લીમડા ખવડાવવા પડે છે, એટલે જે નથી ખાતું એ મજબૂરીમાં અમે પેટ ભરવા માટે લીમડા ખાવા પડે છે. કડવો લીમડો હોય છે, ક્યારે નથી ખાતું ગાય કે ભેંસ, પરંતુ એ ખાઈ રહ્યું છે. આપ જો પરિસ્થિતિ વિકટ છે, એક બ્રેક માટે રોકાઈશું. આપ જોતા રહો Z24 કલાક, અમે સાંભળીએ તમારી વાત. રોજ આકાશ સામે મીટ માડીને બેઠો છે આ ખેડૂત. વાદળો ઘેરાય છે, ઘેરાય છે, વરસાદ નથી પડી રહ્યો. વરસાદની વાટ અને તકલીફની તકલીફમાં તાજ છે, અને એટલા જ માટે પાટણના ચાણસ્માના સેંધા ગામમાં આવે છીએ કે જ્યાં લગભગ તળાવ સૂકા ભટ્ટ થઈ ગયા છે. ચોમાસામાં ખેડૂત નવરો થઈ ગયો છે. આપ જો કે ચોમાસામાં ખેડૂત નવરો ના હોય, ખેડૂત નવરો થઈ ગયો છે. આ પરિસ્થિતિ વિકટ છે. અચ્છા, એમ કહો કે સરકાર જો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી દે તો રાહત થાય ખરી થોડી? સરકાર દુષ્કાળ જાહેર કરી દે અને રાહતમાં થોડું ઘણું ઘાસચારો કે એવું પબ્લિક વિશે કંઈ કરે પહોંચાડે તો થોડી ઘણી રાહત થાય એમ. એટલે સરકારના મેં બક્ષીપંચ ગામ છે મારું, બક્ષીપંચ ગામ છતો પણ એ બક્ષીપંચ નિમિત્તે ગામની અંદર કશું જ નથી, કંઈ થતું જ નથી. એટલે સરકારને અમે કહીએ છીએ કે થોડુંક ધ્યાન દોરો,
અમારા અમારા ગામ વિશે થોડુંક ધ્યાન દોરો અને થોડુંક કામ કરો તો રાહત મળી રહે એમ સાહેબ. અચ્છા દાદા પાછળ છો એમ કહો કે ભાઈ ખેતીમાં જે બચ્યું છે વરસાદ પડે તો થાય કે પછી બધું ખેત જે ખેતી થઈ છે બધું પાક નિષ્ફળ જશે. વરસાદ થાય તો ઢોર ને થોડી જીવન જોરી થાય ને કે બાકી કોઈ કશું થાય એવું નથી. એટલે અમારે તો આનો આ કાળ જેવું જ છે. બીજું કોઈ અમો ઢોર માટે જીવન થાય પછી સુધારો બીજો કોઈ સુધારો થાય એવું છે નહીં. પાણી છે જ નહીં, પાણી છે નહીં એટલે બીજું સાહેબ કોઈ થાય જ નહીં. હવે આવીને આવી પર આ તો ચોમાસાની વાત કરીએ છીએ આપણે, ઉનાળાની વાત નથી કરતા. ચોમાસામાં આવી બદતર પરિસ્થિતિ હોય તો ઉનાળાની તો કલ્પના ના કરી શકાય. અચ્છા એમ કહો કે છેલ્લે પાણી ક્યારે અહીંયા ગામમાં જોવા મળ્યું છે? એમ મૂળતું નોમે મળ્યું નહીં. આ વરસાદ ભર્યું છે ને કે આ સરકારે તો કદી ભર્યું નહીં, ક્યારેય નહીં. અહીં 2 કિલોમીટર થી નળ નાજીનો નાખે તો થાય એવું પણ નહીં કરતી. આ બધા પટેલો ના તળાવ, આ વાવડી નું, રૂપોર નું, ચોણસમા નું બધા પાણી છે. આજ ગામમાં નથી, આજ ગામમાં પાણી નહીં. ચાણસમા થી ક્યાં બધું દૂર છે? હા ચાણસમા તો આવી નજીક 2 કિલોમીટર જ છે. પાણી ની પાઇપલાઇન 2 કિલોમીટર જ છે સાહેબ. એક દિવસ નું કામ હોય, એક જ દિવસ ની અંદર પાણી આવી જાય જો સરકાર જાગે તો. એક જ દિવસ નું કરવું હોય તો ને, કરવું હોય તો થઈ જાય, થઈ જાય તરત. આપ ખેડૂત છો ને? ખેડૂત. તો હવે ખેતી કરો છો કે પછી બેસી રહેશો? હાલ તો બેસી રહેશે સાહેબ. ખેતી છે નહીં કરીએ, પાણી વણી પાણી તળાવ ભરો તો બધું કરીએ, પાણી વણા બેઠા છે. ખેતી પછી નિષ્ફળ જાય. પેલા આવું જ રહેતું હતું કે પછી હવે છેલ્લા 2-3 વર્ષમાં આવું થયું છે? 2-3 વર્ષમાં ફૂકા શેડ થી જ આવું છે. આ તળાવમાં પાણી પણ શેડ થી જ આવું છે. વરસાદ પડે તો રાહત, વરસાદ પડે રાહત. ગયા વર્ષે પડે તો વરસાદ, ગયા વર્ષે પડે તો, ગયા વર્ષે પડાયું તું પાણી પણ પડી નતું બહુ ચાલ્યું પાણી, થોડા માં જતું રહ્યું પાણી. એટલે તાત્કાલિક પાણી ભરી દે તો રાહત થઈ જાય. તાત્કાલિક ભરો તો રાહત થઈ જાય. નકા હાલ તો ગાયો મરે છે અને વસ્તી મરી જાય પછી વોટર કોણ હાલશે? તમને કીધી સરકાર ને કીધી મારી નો સચે હું થાય એમ. અચ્છા પેલા ગાયો બચાવવાળા આવે છે? નહીં કોઈ આવતું, કોઈ બચ્યું આવતું નહીં, કોઈ નહીં ના. અત્યારે ગાયો તરસી, કાલે જઈને ઠેર વાહણા પી આવ્યા શું કરે? ઠેર વાહણા જઈ આવ્યા કાલે પાવા, હવે અત્યારે ગારિયલ જાય પીવા લે શું કરે? પોહટ ગાયું છે મારે, હવે ભજન હું નખું સાહેબ, એવું પરિસ્થિતિ પૂરી છે. એટલે એક દિવસ એવું આવે કે ભાઈ છેલ્લે તો કશું ના આવે તો શું કરવું? હવે એક એવું છેલ્લે ઈરાદો એવો કર્યો કે ગાયો મરતી ભાવી નકર આપણે મરી જવું સારું, એવું આપઘાત કરો એવું. કોઈ શબ્દ છે નહીં કારણ કે આમાં તો સરકારે તાત્કાલિક જાગવું પડશે. અચ્છા એમ કહો કે ભાઈ મજૂરી બજૂરી મળે છે ખરી? ના કશું પાણી જ નહીં ભાઈ, મજૂરી ક્યાંથી મળે? પાણી વગર તો બેઠા એટલે મજૂરી તો છે જ નહીં કશું. અને મજૂરી કોઈ ધંધો કે મહેનત કશું છે કશું જ નહીં. નવરા ધૂપ, નવરા ધૂપ જેવા પાણી વગર ના બેઠા છે. વરસાદ થાય તો કોઈ કોમ ભાડી ને કુદરતી પોણી આવે અને તળાવ ભરે તો બરોબર. ભગવાન ને પ્રાર્થના કરો કે આજે જે વરસાદ થયો છે આજકાલમાં આવી જાય તો રાહત થાય. અચ્છા આ ગામની પરિસ્થિતિ પહેલેથી જ આવી છે? પહેલેથી ચોમાસા ઉપર જ નિભાવશે ગામના, ચોમાસા ઉપર. હા કોઈ રાહત કામગીરી મળતી નથી, રાહત એ નથી મળતું. ના કોઈ રાહત નહીં, ના કોઈ નહીં, કશું જ નથી મળતું. ના ના કેમ એવું થાય છે? એવું તો સરકાર ને વિચારવાનું સાહેબ. અમે તો રજૂઆતો કરીએ છીએ અને અમારો તો વ્યવસાય જ ચોમાસુ ખેતી ઉપર છે મોટા ભાગે. આવું ના આવું થયું તો ખેડૂત તો એક દિવસ બંધ કરી નાખશે ખેતી કરવાની. ખેતી કરવાની તો પછી સાહેબ જો કોઈ સગવડ ના મળે તો ખેડૂત કરે શું? અને હાલ જે રોજગાર અમને થોડો ઘણો મળે એથી 4 કિલોમીટર આ લોકો ગામના જતા, બક્ષીભગનું ગામ છે, બીજી કોઈ સગવડ નથી. રબારી ઠાકોરાનું ગામ છે અહીંયા ચાણસમાં, 4 કિલોમીટર જો કદાચ છોકરાઓ ત્યાં જતા હોય ત્યાં અમને થોડો ઘણો રોજગાર મળી રહે અને પોત પોતાનો ઘર ચલાવે. અત્યારે નોકરી આતે ગામમાં કોઈ નથી, એ રીતે ગામની સગવડ છે. નોકરી નથી, બિલકુલ નોકરી નથી, નોમે નોકરી નથી આ ગામની, એ રીતનો રોજગાર ના ઘર ચલાવીએ છીએ. પછી પૈસા કોણ આલશે? વ્યાજે કોણ આલે? પેક પાક પાકે તો થોડો ઘણો આશા રાખીએ કે ભાઈ. હા પાક પાકે તો આશા રાખીએ ને કે શનિ રાખીએ. હા પેઢી વાળો ના આલે, કોઈ ના આલે, કોઈ ના આલે. નુકસાન આ વખતે કેટલું થયું આમ જોવા જઈએ તો? નુકસાન પેરે તો ફેલ છે અને બીજગારા ટ્રેક્ટર ની શેડ્યું બીડ્યું બધું બાતલ જ્યું, બધું બાતલ જ્યું.
કોઈ મળતું જ નથી. શું શું મળાવું? સરકાર તો કહે છે ભાઈ આવક તો બે ગણી થશે, બે ગણી થાય છે ખરી. ખેડૂતો જે વાવેતર થાય છે, 50,000 નું વાવેતર કર્યું હોય કઈ મળે ખરું? વાવેતર કર્યું એ પ્રમાણે મજૂરી જેવું તો મળે, ન મળે એવું નહીં. પણ આ સાલ તો વાવેતર જે બિયારણ અમુક થોડું વરસાદ થયો હતો, વાવણી કરી એ બિયારણ ફેલ ગયું. વધતા હવે પેઢીમાં પૈસા લેવા જાય પણ એ ના પાડે છે. અહીંયા રાત્રે રણ દેખાય છે, પાણી નથી, વરસાદ નથી, એ પણ પૈસા આપતા નથી. પછી ઘાસચારો પૈસા આપતા ક્યાંય ઘાસચારો મળતો નથી જાનવરો માટે. શું ખબર આવું? પૈસા આપવા છતાંય આપતા છતાંય નથી, મતલબ કોઈ જગ્યાએ ઘાસચારો નથી મળતો નથી આ ચાણો તાલુકાની અંદર. તો લાવો ક્યાંથી? ભાણા ભરીને ક્યાંથી લાવો? શું કરવું? સરકાર જો આ જાનવરોને આપે, બે હાથ જોડીને રજૂઆત કરું છું કે ઘાસચારાની વ્યવસ્થા કરે, પાણીની વ્યવસ્થા કરે, તળાવમાં પાણી નાખી આપે તો લોકો જીવી શકે તેમ છે. એવી પોઝિશન આ ગામની અંદર છે. પાણી ક્યાં સુધી આવે? પાણી 15-20 દિવસ ના આવે તો શું થાય? માણસો તરફડી મરે, શું કરે? મરે એટલે મરે, જીવે એટલે જીવે, શું થાય? એમાં જાનવરોમાં મરી હેડ્યા છે. માણસ તો જીવી શકે, ગમે તે જાત થોડું પાણી લાવે ને જીવી શકે, પણ જાનવરનું શું થાય? આ ઢોર ઢોખાની શું દશા આવે? એથી ક્યાંથી ખોરાક માણસ થી પૂરી શકે, કરી શકે ગમે ત્યાંથી? પણ માણસ જીવી શકે, પણ જાનવરો જીવી શકે, એનું શું કરવું? મેન વસ્તુ ઢોર ની અને પાણી ની પીવાની સગવડ આની પેલી કરે એવી વિનંતી કરો. મેં એમ કીધું ભાઈ 10-15 દિવસ વરસાદ ચાલો રોકાઈ ગયો તો શું થાય? પછી 10-15 દિવસ રોકાઈ જાય તો ઢોર તો મરી જવાના ને. 15 દિવસ સુધી ઢોર ક્યાં જીવી શકે? હાલ તાત્કાલિક સગવડ કરે ને તો ઢોર વળી કોક જીવે, નકર મોણસ તો જીવી શકશે. મોણસ તો 5 કિલોમીટર શેઠ જઈને પાણી લાવશે, પણ ઢોર ચો જાય પીવા? ઢોર તો કોઈ પીવા દે ને, આટલા બધા ઢોર કોણ પીવા દે બાર ગામમાં? અચ્છા, એમ કહો કે ભાઈ ઘાસચારો મળે છે ખરો આ ગામમાં? પેલા કહે છે કે ઘાસચારો તમે આપીએ છીએ. ઘાસચારો કેમ મળે? કોઈ હાલતું નહીં, કોઈ નહીં, શું કરવાનું? આ બીમદામાં આ લીમડા ચોક હોય એ ખવડાવે, બીજું કોઈ ઘાસ ચારો છે જ નહીં. કોઈ રાહતદારી વેચાણ કોઈ નહીં, કોઈ આવતું નથી, કોઈ આવતું જ નહીં. હોયા વાળા શું હાલે? ઘાસ ચારો છે જ નહીં, છે જ નહીં. આવું સરકારે બિયારણ ચેલું બહાર પાડ્યું. આ ગોમ દરેક ગોમમાં ગોમ સેવક બિયારણ આવ્યું ને, તો આ ગોમ ની અંદર ગોમ સેવક ક્યાં આવ્યો? પૂછો આ બધા બધા કોઈ દાડો, કોઈ દાડો ગોમ સેવક બિયારણ આવવા આવ્યો હોય? કોઈ દાડો ગોમ સેવક બિયારણ વેચી ખાતો અમારા ગોમ નો? કહો, અમારા ગોમ માં બિયારણ આવેલા ગોમ સેવક વેચી ખાતો? તો હવે થઈ શું શકે? આ એક ગંભીર બાબત છે. અચ્છા, એમ કહો કે હવે થઈ શું શકે? કારણ કે રજૂઆતો થાય છે, થઈ શું શકે? એમ થાય શું? એમ થઈ શું શકે? અમે તો વિનંતી કરીએ છીએ કે પાણી નું અને ઘાસચારા નું કરો તો બહુ સારું, નકે બધી વસ્તી ને બળતરા તો છે જ, બળતરા જીવી રહ્યા છે. બળતરા આડું કોઈ છે જ ને હાલ. ખેડૂતોના મન ની વાત સાંભળવી જોઈએ, ખેડૂતોનો દર્દ સાંભળવો જોઈએ. એવું છે ને? હા, એવું જ. ચલો, પાણી આવી જાય. પાણી આવી ગયું તો રાહત 100% થઈ જાય? પાણી આવે આ ગામની અંદર તો લગભગ સાહેબ 3500 વીઘા જમીન આ ગામની અંદર. 3500 વીઘા જમીન, એ જો સરકાર પાણીની વ્યવસ્થા કરી આપે તો આ ગામ એકદમ સુખી થાય એવું. જમીન ઘણી છે પણ સગવડ કોઈ નથી, પિયત કોઈ નથી, એટલે ઢોરો પણ ગામની અંદર ઘણો હોય, પણ એને ખવડાવું શું એ રીતની પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે. એટલે ખરેખર સરકારને આ ગામની નોંધ ખાસ લેવી જોઈએ સાહેબ. બિલકુલ, સેંધા ગામની નોંધ તો લેવી જોઈએ. સેંધા ગામની નોંધ તો સાહેબ લેવી જોઈએ. ખેડૂત તો પછી બે, મને એવું લાગે છે કે આ વર્ષે જ નહીં તો આવતા વર્ષે ખેતી બંધ જ કરવાનું છે, એવું લાગે છે? પછી ના પાણી હોય તો પછી આવતા વર્ષે બંધ જ કરીએ ને, પછી શું કરીએ પછી? પણ આ સરકાર આ બધા આજુબાજુમાં બધા ગામડા આટલામાં 50 ગામડા છે, પણ સેંધા ગામ સિવાય કોઈ તકલીફ વધારે નથી. અને વર્ષોથી પણ પાણી બિલકુલ નથી. આ સરકાર એવી અમારા પેલી થઈ છે, બોલો એટલું બધું દુઃખ સેંધામાં કોઈ સાંભળતું જ નહીં. કોઈ કોઈ કશું જ નહીં, તાલુકામાં નહીં, જિલ્લામાં નહીં, કોઈ નહીં, ક્યાંય નહીં, કોઈ નહીં. રજૂઆતો થાય છે ખરી આપને? રજૂઆતોમાં તો સાહેબ કોઈ બાકી નથી. રજૂઆત જો ખરેખર સરકારને જોઈએ તો અમારા પાસે ઘેર બધો કૃપ જ પડ્યો રજૂઆત કરેલો, કે કોઈ એમ કહેતું હશે કે આ ગામ ગોડું રજૂઆત નહીં કરતું, રજૂઆત કરો એવું તો છે જ નહીં. પણ આ ગામની અંદર કઈ રીતે માળખું સરકાર ચલાવે અમને ખુદ ને ખબર પડતી નથી. કોઈ રાહતનું કે કઈ કશું જ અમારું કોઈ જ વાપરતું નહીં, કે સીધા
કે લાલ લીટી સેંધા લાલ લીટી સેંધા કે લાલ લીટી સાહેબ અમે ગાંધીનગર સુધી પણ જયેલા છીએ ગાંધીનગર માં પણ અમે કાગળિયો તો દીધેલા અમને એક જ કે ચલો ભાઈ થઈ જશે જાઓ અને આજ સુધી રાહ જોઈને બે રહ્યા જુઓ સાહેબ તમે મારું આવડું મોટું 24 વીઘાનું તળાવ પણ એકદમ સૂકું ભાઠા જેવું પડ્યું જિંદગીમાં આ નેર નેકળી નેર ના પાણી ઉપર અફાકા મારતા હોય બધા અમારે આટલી બધી નેરો હોય થઈ ચાલે અહીં પાણી છોડી દીધું બધા સુખી પણ સરકાર ને કહીએ છીએ સેધા ગામ ની અંદર જુઓ કે અમારી પરિસ્થિતિ જુઓ અમે આજે રજૂઆત કરીએ છીએ કે સાહેબ સરકાર ની આગળ અમારી તમે રૂબરૂ જોઈ અને આટલી રજૂઆત ચોક્કસ કરજો બિલકુલ આટલી ચોક્કસ રજૂઆત કરશું દાદા થોડા થાકી ગયા છે દાદાને પણ પૂછી લઈએ દાદા પહેલા જે ખેતી થતી હતી અને હવે ખેતી થાય છે એમાં શું ફરક લાગે છે પહેલા જે ચોમાસું વાટી જોઈને ખેતી કરતા હતા એ આવી રીતે ચાલી જતું હતું ખેતી અને મોંઘવારી આટલી હતી નહીં હવે સાહેબ જો આ ચોમાસું ખેતીમાં જો અમે કરવા જઈએ તો અમારું કોઈ વકડો એનો મળતો નહીં બિયારણ કે ટ્રેક્ટરની શેડે પણ અમે વળે એવું નથી કેમ કે અમારો પાક ફેલ જો એટલે અમારા ફાઈન ખેડૂતો ન આવે કોઈ ભેડી વાળો પૈસા ન આપે એટલે અમારા સાહેબ સોફેથી ત્રસ્ત થયો એટલે અમે તો પાણી વગર તો કોઈ જીવન ગાળીએ કેમ રહ્યું જ નથી હવે અમારા સાહેબ હા તો આ એક ગંભીર પરિસ્થિતિ છે આશા રાખીએ કે આ ગામના લોકોની સમસ્યા સાંભળવા આવે સરકાર પ્રજાના પ્રશ્નો સાંભળે ખેડૂતોના પ્રશ્નો આવે રાહત થઈ ગઈ રાહત દુષ્કાળગ્રસ્ત થઈ ગયો તો એ રાહત થશે આપને ખરી કે હવે કોઈ પરિસ્થિતિ છે નહીં રાહત તો સરકાર આપે પાણી આપે તો રાહત થાય એ સિવાય કોઈ રાહત થાય પાણી મળી જવું જોઈએ પાણી મળે તો ખેડૂત અમારો ધંધો ખેતીનો પાણી મળે તો ખેતીમાં પાણી નાખીએ જમીનમાં તો કઈ ઉત્પાદન થાય તો કઈક અમને મળે તો એ સિવાય કોઈ ઉદાહરણ નથી મજૂરી કોણ લઈ જવાનું આ બધાને ખેતી છે વરસાદ થતો નથી શું કરે બધા કોણ લઈ જાય કોણ તો મજૂરી આ બીજા નીચા હોય એને મજૂરી પણ મળે પાણી આવે તો બધા રસ્તા થાય તો સુખી થાય કે રસ્તો કોઈ છે નહીં ભૂખે મરવાનો વારો છે બીજા ધંધે પી છે ચડી જવાય બીજા પણ નાના માણસો હોય એ પણ એને મજૂરી મળે એને રોજી રોટી મળે પાણી નાખે સરકાર કુદરત ના નાખે તો સરકાર નાખે તળાવની અંદર પાણી તો આશ્વાસન મળે દરેક ખેડૂતને થોડું ઘણું ખેડૂત જીવી શકે હજી અડદમાં આવ્યા છે ખેતીમાં અડદમાં આવ્યા છીએ એક પાકની ખેતી ગઈ એ પાછળની ખેતી રહી છે જો જો સરકાર અમને વ્યવસ્થા કરી આપે 15-20 દિવસની અંદર તો ખેડૂત થોડું ઘણું જીવી શકે કારણ કે પાછળનો પાકની વાવણી આવી કરવાની છે તો કદાચ જીવાય એ સિવાય કોઈ રસ્તો નથી બિલકુલ તો એક ગંભીર પરિસ્થિતિ છે અને આશા રાખીએ કે સરકાર આ પાટણના ચાણસ્માના સેંધા ગામની સમસ્યા સાંભળે ખેડૂતોના દર્દને સાંભળે નહીં તો એમનું કોઈ નહીં સાંભળે હકીકત છે હા બિલકુલ આ એક ગંભીર બાબત છે પરંતુ ખેડૂતોના દર્દ કોણ સાંભળશે ખેડૂતોના વાત સાંભળવી પડશે નહીં તો આગામી સમયે ખેડૂત ખેતી કરવાનું બંધ કરી દેશે એ વિકટ પરિસ્થિતિ છે સરકારે ચોક્કસ આ વાતો સાંભળવી પડશે નહીં તો આગામી સમય વિકટ આવશે એ હકીકત છે તો આજે વાત કરી પાટણના ચાણસ્માના સેંધા ગામથી ફરી એક ગામના ખેડૂતોની સમસ્યા સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર